તાપી પોલીસ વિભાગ દ્વારા 31 ડિસેમ્બરને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની હદને અડીને આવેલ તાપી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર 21 વધુ ચેકપોસ્ટ બનાવી ચેકિંગ હાથ ધરાયું. દારૂ જેવા નશીલા પદાર્થો ગુજરાતમાં નહીં પ્રવેશે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા જિલ્લામાં આવેલ હોટલ અને ફાર્મ હાઉસ પર પણ બાજ નજર રખાઈ રહી છે. જિલ્લા પોલીસના જવાનો, SRPની એક પ્લાટૂન તેમજ હોમગાર્ડ સહિત 1000 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. હા, 31 ડિસેમ્બર નવા વર્ષ નિમિત્તે અને તાપી જિલ્લો એ મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલો હોય અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પ્રોહિબિશન તથા બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે તાપી જિલ્લામાં અલગ અલગ નાકાબંધી ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કુલ 21 જેટલી ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ ચેકપોસ્ટમાં દરેક પોલીસ સ્ટેશન તરફથી જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને એમાં 23 રિક્વિઝિટ વાહનો જે કરવામાં આવેલ છે તથા હોમગાર્ડ GRD પણ 700નો ઉપયોગ કરવામાં આવેલ છે. 1 SRPનો સેક્શન પણ અન્ય જિલ્લામાંથી આવેલ છે, એનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે અને ફાર્મ હાઉસ તથા ગેસ્ટ હાઉસ છે એ પણ ચેક કરવાનું આયોજન કરવામાં આવ્યું. તાપી જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા હાલના 31ને તહેવારને લઈને સઘન તપાસ કરવામાં આવી રહી છે, જેની અંદર મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો તાપી જિલ્લો, જેની અંદર ઘણા બધા જે દારૂના હેરાફેરી થતી હોય છે, જેને લઈને હાલ પોલીસ જે છે ચેકપોસ્ટ પર સઘન તપાસ કરી રહી છે. તાપી પોલીસ વિભાગ દ્વારા SRP હોમગાર્ડ સહિતના સ્ટાફ સાથે 31 ડિસેમ્બર એટલે કે આજે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની હદને આડીને આવેલ તાપી જિલ્લો પોલીસ વિભાગ દ્વારા 21 જેટલી પોસ્ટ જે છે બનાવવામાં આવી છે, જ્યારે તાપી જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ સહિતના લોકેશન પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. સાથે જ આપણે જણાવી દઈએ કે હાલમાં નશીલા પદાર્થને પૂરેપૂરો ગુજરાતમાંથી મુક્ત કરવા માટે પોલીસ વિભાગ સતત થઈ રહી છે. ઋતુલ પંચાલ, TV13 તાપી.